1009 છેલ્લા 24 કલાકનો આંકડો 1009 થયો છે. ગુજરાતમાં હાલાકી થોડા ઘટાડા થયા છે. આ એક રાહત આપતી ખબર છે. જે આપણે 1100 પર આંકડો જોયો હતો, આજે રાહત આપી 1009 નો આંકડો પહોંચ્યો છે. હાલાકી મૃત્યુદર યથાવત છે, 22 દર્દીઓના મૃત્યુ થયા છે. આ ઉપરાંત ટોટલ મૃત્યુ 2509. ગુજરાતમાં અત્યાર સુધી 2509 લોકોના મૃત્યુ થયા છે. આજે જેના મૃત્યુ થયા છે એમાં અમદાવાદ કોર્પોરેશનમાં 6, સુરતમાં 6, સુરત કોર્પોરેશનમાં પણ સુરતમાં 5, કુલ 11 લોકોના સુરતમાં મોત થયા છે. આ ઉપરાંત ભાવનગર, જૂનાગઢ, કચ્છ, રાજકોટ, વડોદરામાં 1-1નું મોત થયું છે. આ ઉપરાંત સૌથી વધારે સુરત કોર્પોરેશનમાં 198 કેસ નોંધાયા છે, અમદાવાદ કોર્પોરેશનમાં 139 નોંધાયા છે. આ ઉપરાંત સુરત જિલ્લામાં 60 અને અમદાવાદ કોર્પોરેશનમાં 139. કુલ ગુજરાતમાં આજે આંકડો થોડો ઘટ્યો છે. 1009 થયા છે અને 22ના મૃત્યુ થયા છે. રાહત આપતી ખબર એ છે કે 974 દર્દીઓ રિકવર થયા છે. હાલમાં એક્ટિવ કેસ છે આપણી સામે 14614. હિતલ પારેખ, હિતલ, લગભગ આજે એક રાહત આપતી ખબર કે રિકવરી રેટ આપણો સારો છે અને થોડાક 100નો રેશિયો આપણો ઘટ્યો છે આજે. જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે છેલ્લા 2 દિવસથી જોવા જઈએ તો 2 દિવસથી કોરોનાના નવા કેસોની સંખ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળે છે. અને આજે જે પ્રકારે 1009નો આંકડો આવ્યો છે એ ચોક્કસ ક્યાંક ને ક્યાંક ગુજરાત માટે રાહતના સમાચાર છે. કારણ કે એક ગેઇન કર્યા પછી 1100-1150 ની રેન્જમાં ગયા પછી ફરી પાછા 1000ની રેન્જ પર આવ્યા છે, એટલે એ ચોક્કસ રાહતના સમાચાર કહી શકાય. જે રીતે સાથે સાથે જે પ્રકારે આખોમાં મૃત્યુઆંક છે, મૃત્યુઆંક જો છેલ્લા એક સપ્તાહથી જુઓ તો 22-24 ની આસપાસ મૃત્યુઆંક દરરોજનો ગુજરાતનો આવી રહ્યો છે. પણ એમાં પણ અમદાવાદ અને સુરતનો જે મૃત્યુઆંક છે એ મૃત્યુઆંકમાં ક્યાંક ને ક્યાંક એના જ કારણે આ મૃત્યુઆંક આવી રહ્યો છે. સુરતમાં કુલ 11 મૃત્યુ નોંધાયા છે. સાથે સાથે નવા કેસોની વાત કરીએ તો સુરતમાં પણ 200ની નીચે ફિગર છે, એટલે એ પણ એક રાહત આપતા સમાચાર કહી શકાય. કારણ કે સુરતમાં સામાન્ય રીતે જોવા જઈએ તો સુરત મહાનગરપાલિકામાં 210-215 ની આસપાસના કેસો હોય છે, એમાં 198 છે, જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 139 છે. ચોક્કસ એવું કહી શકાય કે સુરતમાં એ સિવાય 60 કેસ છે, એ ગ્રામ્ય વિસ્તારમાં પણ આવ્યા છે. જી જનક, બિલકુલ બિલકુલ, આભાર રીતલ, તો આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી. આ ઉપરાંત એક જાણકારી આપણે આપીએ કે દાહોદ જેવું, દાહોદ વિસ્તાર 29, જામનગર 28, ભાવનગર 27, મહેસાણા 26, પંચમહાલ 22, ભાવનગર 20, ગાંધીનગર 18, સાબરકાંઠા 15, રાજકોટની એક સારી પરિસ્થિતિ છે, 15 કેસ છે. સાબરકાંઠામાં 15, ગાંધીનગરમાં 18 આ કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત આણંદમાં 11 કેસ સામે આવ્યા છે.